नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान जग एजुकेशन जय टेबल पर संचालित दक्षिण आरोग्य यूट्यूब चैनल में आप स्वागत करें छू। आज आप गुजराती में आप यूनिट है पीढ़ी हती के हाथी हे ए यूनिट जो तो बता नंबर 119 फूल लाभे तो जो तुम्हें सरस मजा नौ चित्र आप अंदर चालो गाइए गीत गुस्से गीत गावा करिए झाटनी साथी दोस्ते मारे पाप पानी साथे दोस्ती झाटनी साथे मारी दोस्ती छे अने पानी साथे पण मारी दोस्ती छे। हरिया भरिया पक्षीओना गाढ़ी साथे दोस्ते हरिया भरिया जे पक्षीओ होय छे एना जे गीत होय छे जे मधुर पंख होय छे एनी साथे पण मारी दोस्ती छे। दरिया साथी दोस्ते मारे कांटा साथे दोस्ती मारे सके छे के दरियानी साथे पण मारी दोस्ती छे अने जे किनारो छे एनी साथे पण मारी दोस्ती छे। गळिया गळिया चेकीना साटा साथे दोस्ती केरम साथे दोस्ती मारे कोडी साथे दोस्ती એમ કે ચેકીના સાટા કેરમ ની કેરી કોડી સાથે પણ એક મારી દોસ્તી છે। રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી મુંડી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી સૌથી મારા ગળિયા પપ્પા સાથે દોસ્તી એમ કે બધા સાથે મારી દોસ્તી છે। જો અંદર અહીંયા પણ સરસ મજો દરિયાનું દરિયા કિનારા तैयार तो कीड़ी कहे नारे ना
જોતા હોય આપણે જોતા હોય કે આપણે આટલા ગણીએ કે આ પ્રથમ સંતાઈ જવા જોઈએ તો કીડી શું બોલે છે એન બિલિયન દીવા કે ચંદ્ર સંતાઈ ગયો કે બરાબર મારી આંખો બંધ છે 1 2 3 આઉટ કે 8 9 10 એ ચંદ્રના હું શોધવા આવું છું એટલે એ બોલે છે પછી એક પીછી કે હું હું તને શોધવા આવું છું પછી જો હી 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 તું તો ચંદ્ર સાવ ઘોળો રહ્યો તને તો સંતા થાય નથી આવડતું ઘોળું ઝાડ તો ગયું પણ સૂંઢને પૂંછડી તો દેખાય છે તું તો ઝાડથી ઝાડો છે પછી તાત કાઢે છે ચંદુનો થપ્પો ચંદુનો થપ્પો એ મળી જાય છે ચંદુ પાછું ખોડો તો એની પાછળ સંતાયો તો પણ એની પૂંછડી અને સૂંઢ એટલે દેખાતો હતો એટલે કીડીએ સૂર નાખીનો થપ્પો કરી દીધો આગળ છે ચંદુ વૃક્ષ પાછળ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ નીચે ઊભો રહ્યો પછી અવરો વાર આવે છે ચંદુ હાથી નું તો હવે એ દાવ આપે છે ટીકુડી હવે મારો દાવ ચાર સંતાઈ જા એન બેન દીવા બેન સંતાઈ કે પછી ઘણે છે એક બે ત્રણ ચાર દસ સુધી એ હું આવ્યો એમ કરી કીડીને શોધવા માટે જાય છે સામે ચાર નંબર છે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યું તેમ દોડ્યું પણ ટીકુ દેખાયો જ નહીં એની સ્ક્રીન પર ટીકુ એને ક્યાંય દેખાય નહીં એક હાથીને હસવા લાગ્યો તેની સૂંઢમાંથી કૂકુ કરતો પવન છૂટાયો તેથી બધા પાંદડા ઉડી ગયા કીડીવાળું પાંદડું પાંદડું થાકી ગયું એટલે પણ હાફી ગયું કે સૂંઢમાંથી જે પવન આવ્યો બધા પાંદડા ત્યાં શું થઈ ગયા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું પણ ઉડી ગયું અરે રે હું મરી જઈશ બચાવો બચાવો હવે કીડી ઉપરથી પાંદડું ઉડી ગયું એટલે શું કીડી કહે છે કે હું મરી જઈશ મને બચાવો ટીકુનો થપ્પો હાથીને પણ કીડી મળી ગઈ સામે જુઓ એકવાર ચંદુ હાર્યો એકવાર ટીકુ હાર્યો થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે ઊંચો મો કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થરો જ જોઈ ગયો મોટા મોટા પછી એને બુદ્ધિ વાપરી કે એ મને હિસાબ આવો કે મારે કેમ છોડવું હું નથી શું કરે છે મોટા મોટા જે પથ્થરો હતા એમાં પણ એ પથ્થરની જેમ એમ કે સૂંઢ અને પૂંછડી બધો અંદર લઈ પથ્થરની જેમ બેસી જાય છે એ શું કહે છે એમ જેમ ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું હવે બરાબર સંતા છે હું પૂંછડી પણ દેખાવી જોઈએ ને એમ કહીને હસે છે તો સામે જો ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું તેને પૂંછડી દેખાતી ન હતી ટીકુએ તો એક મસ્ત મોટો પથ્થર પર ચડીને પણ જોયું પણ ચંદુ ક્યાંય ચંદુ હાથી ક્યાંય ન મળે હાથીને તે પથ્થર પરથી નીચે ઉતરી ગઈ પછી હવે હાથી કહે છે આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે દેખાતો કેમ નથી હાથી કીડી જે છે એ હાથીના શરીર ઉપર જ છે પણ સંકોચીને બેસી ગયેલા એને ખબર નથી કે આ ચંદુ હાથી નીચે જેની ઉપર હું બેઠી છું બરાબર સામે છે ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો અરે એ તો ચંદુ હતો તે જોર જોરથી ઘૂમો પાડવા માંડ્યું પછી શું કહે છે હું જીતી ગયો હું જીતી ગયો કીડી કહે છે સારું સારું કંઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તું આંખો બંધ કર આઠ આટલો ક્રમ છે ટીકુએ અક્કલ વાપરી તે પગપગ થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ચંદુની ચામડી ઝાડી તેને ખબર પડી નહીં ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી એના કાન પાછળ જ સંતાઈ જાય ટીકુની ચામડી કેવી હોય ઝાડી હોય તેને ખબર પડી નહીં આ ઝાડી ઉપર જોયું નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડાઓમાં જોયું આંખો ઝીણી કરીને જોયું ટીકુડી તો દેખાતી કેમ નથી એમ કે બધી જગ્યાએ જોયું તો કીડીને કહે છે કે તું દેખાતી કેમ નથી હું તો હાર્યો તું જીતી ટીકુભાઈ બહાર આવ્યો હાથી હવે શું કહે છે કેમ કે હું હારી ગયો તું હવે બહાર આવી જા હું જીતી ગઈ આ રહી હું તારા કાનની પાછળ તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડેલી સંતાઈ પણ હશે છે પાછળ જુઓ દસમો ક્રમ છે એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રોકી આપો તો હું જીતી જાત જે સૌથી મોટું ઝાડ પાડીને આપે તે જીતે એ શું કીધું કે ઝાડ ઝાડ રોકી આપો તો હું જીતી જાત કે સૌથી મોટું ઝાડ કોણ પાડે છે તે શું કહે છે એમ તો આપણે દર દર રોકી આપો તો હું પણ જીતી જાત છે નાનામાં નાના દરમાં ખુશી શકે છે જીતે એના જેવું જેવું સામે કીડીએ કીધું એમ કે જો દર દર રમ્યા હોત તો એમ કે હું પણ સામે જીતી જાય એ સામે ચંદુ
હતા તેની સુંઢમાંથી પવન છૂટ્યો આજુબાજુની જમીનમાં છીકાઈ અને ટીકુ બહેન કે થોડી આપણે હસી હોય તો એની ઓલામાંથી પવન આવ્યો એટલે એ પણ હવે રૂડવા લાગી. હવે નીચે જુઓ વાંચી છે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી. ચલો આ વાર્તામાં તમને સૌથી વધુ મજા ક્યારે આવી આમાંથી જે ભાગ તમે જે ક્રમ કર્યો હોય તમારે અહીંયા લખવાનો છે. દાખલા તરીકે કોઈ એમ કે કીડી ગાંઠીના કાન પાછળ સંતાય છે પણ ગાંઠીને ખબર ન હતી કે કીડી મારા કાન પાછળ સંતાય છે તો એ પણ એમ કે હારી જાય છે તો એ સવાલ પણ તમે અહીંયા લખી શકો. અથવા કીડી ગાંઠીની ઉપર જ હતી ગાંઠી પથ્થર બની ગયો છતાં પણ કીડીને એની ખબર પડી નહીં એ પણ તમે અહીંયા લખી શકો. બીજું છે હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે. ચલો હાથી છેલ્લે આપણને કીધું કે હાથી હસ્યો તો કીડી પણ ઉડી ગઈ. હવે કીડી ઉડીને ક્યાં પડી હશે આપણે એનું અનુમાન કરવાનું છે. ઉડીને અહીંયા એની જગ્યા પર જ પડી હોય અથવા ભંગોળા એને દૂર પણ જતી રહી હોય તો એવું તમારે લખવાનું છે. તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે છે. ચલો હવે તમારે તમારા જવાબ આપવાના છે કે તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે છે કીડી સાથે કે હાથી સાથે. ચલો બંને માટે કોની સાથે ગમશે. જો કીડી સાથે તો કેમ કીડી સાથે રમવું ગમે અને જો હાથી સાથે તો કેમ હાથી સાથે રમવું ગમે એ તમારે તમારી રીતે લખવાનું છે. તમારા હાલના મિત્રનું નામ શું છે. તમે તેની સાથે કઈ રમત રમો છો તો તમારા મિત્ર કયું નામ લખવાનું છે. એની સાથે તમે કઈ રમત રમો છો એ પણ તમારે લખવાનું છે. તમારા ઘરના મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરતો. શા માટે કે તમે તમારા મિત્રો સાથે જમવાથી જો સંતા પકડી રમો તો તમે ક્યાં રમવાનું પસંદ કરશો અથવા ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો શા માટે બરાબર તમારે લખવાનું છે. કોઈ એમ કે હું રસોડામાં ડિનર ટેબલ નીચે સંતાઈ છું કોઈ કેમ સંતા છો તમે કે ત્યાં તમે કોઈ જોઈ શકીએ નહીં. એવી રીતે તમારે અહીંયા કારણ અને જવાબ લખવાનું છે. શાળામાં થપ્પો રમવાનું થાય તો તમે કઈ કઈ સ્થળે સંતાવાનું પસંદ કરશો. ચલો અહીંયા સ્કૂલમાં તમારે કદાચ થપ્પોદાર રમવાનું થાય તો તમે ક્યાં ક્યાં સંતાવાનું પસંદ કરશો. તો તમે કહો કોઈ એમ કે હું પાટલી નીચે સંતાવ છું ટેબલ નીચે કોઈ કે કબાટની પાછળ કોઈ દરવાજાની પાછળ તો આવા બધા સ્થળો હોય. આ પ્રશ્ન તમને લખાવી દઉં છું એ તમે લખી લેજો બરાબર તમારી રીતે. Thank you.
તમારે લખવાના છે. હવે હું તમને ગુણકાર આપું છું કે તમે લખી લો. Thank you.